નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વિડીયોમાં જોવાના છીએ બ્રિજ ક્રોસ. શું જોવાના છીએ? બ્રિજ ક્રોસ જ્ઞાન સેતુ ધોરણ 7 છે, વિષય ગુજરાતી છે અને કદમ નંબર 2 છે. અને સંપૂર્ણ અને સચોટ માહિતી સાથે, જવાબ સાથે, સોલ્યુશન સાથે એની સમજ જોવાના છીએ. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે વિડીયોની. તો જોઈએ કદમ નંબર 2 છે. તો જો શું આપ્યું છે, એ કદમ નંબર 2 છે અહીંયા તમારી સમક્ષ આપ્યું છે. તો ચિત્રના આધારે 5 શબ્દો લખવાના છે અને આ શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો લખવાના છે. તો અહીંયા તમને ચિત્ર દેખાય છે, બરાબર છે? તો ચિત્ર આખું દેખાય, ચિત્ર બરાબર ધ્યાનથી વાંચો અને અને સમજો, જુઓ અને પછી લખવા છે. જો આ શું છે, શાળા છે, બધું બરાબર છે? તો જુઓ 5 શબ્દો લખવાના છે આધારે. તો જો આપણે શું લખીએ, શાળા, તમને દેખાય છે? તો હું નિયમિત શાળાએ જાઉં છું. વાક્ય હિંચકો, તો મને હિંચકા ખાવા ખૂબ જ ગમે છે. બીજું લપસણી, તો એક છોકરો લપસણી ખાઈ રહ્યો છે. બગીચો, તો બગીચામાં રંગબેરંગી ફૂલ છોડ હોય છે. મેદાન, મેદાનમાં એક લીમડાનું વૃક્ષ પણ છે. આ રીતે તમે વાક્યો લખી શકો છો. પ્રશ્ન બીજો, સંપ ત્યાં જંપ. શું કહે છે? કે સંપ ત્યાં જંપ, આ કહેવતને લગતી વાર્તા લખવાની છે. તો આપણે વાર્તા લખી છે, મેં મારીથી લખી છે, તમે તમારીથી કોઈ પણ વાર્તા લખી શકો છો. જુઓ, એ ખેડૂત હતો, તેને 4 દીકરા હતા. ચારેય અંદરોઅંદર ઝઘડતા હતા. ખેડૂતની ઈચ્છા હતી કે બધા દીકરા સાથે સંપીને રહે. એક દિવસ અચાનક તેને ઉકેલ મળી ગયો. તેણે ચારેય દીકરાને બોલાવી કહ્યું, જો આ લાકડાની બારીમાંથી એક પણ લાકડી કાઢ્યા વિના આખી બારી તમારામાંથી કોણ તોડી શકે છે? ખેડૂતના દરેક દીકરાએ વારાફરતી બારી લીધી અને તોડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કોઈ તોડી શક્યા નહીં. પછી ખેડૂતે કહ્યું, હવે બારી છોડી એક એક લાકડી તોડી નાખો. બધાથી સહેલાથી તૂટી ગઈ. પછી ખેડૂતે કહ્યું, એક લાકડી સહેલા તૂટી ગઈ, પણ તમે સંપીને રહેશો તો મજબૂત બારીની જેમ બની જશો, કે તમને કોઈ તોડી શકશે નહીં, એવું કહ્યું, બરાબર છે? પ્રશ્નથી જો નીચેના પ્રશ્નનો ઉત્તર લખવાના છે. તો પહેલું જુઓ, હિન્દ માતાને કોણ કોણ વંદન કરે છે? તો હિન્દ માતાને દરેક ધર્મમાં લોકો, જ્ઞાની, અજ્ઞાની, રોગી, નિરોગી, નિર્ધન, તવંગર વગેરે લોકો હિન્દ માતાને વંદન કરે છે. બીજો પ્રશ્ન જો શું છે, કે હિન્દ માતાની સેવા કઈ કઈ રીતે થઈ શકે? તો આપણે બધાએ નાત જાતના ભેદભાવ ભૂલી સાથે મળીને રહેવાથી આપણે હિન્દ માતાની સેવા કરી શકીએ. બીજું, આપણે હળીમળીને શા માટે રહેવું જોઈએ? તો સૌનું પોષણ કરનાર હિન્દ માતા આપણા સૌની એક જ માતા છે, તેથી આપણે હળીમળીને રહેવું જોઈએ. પ્રશ્ન નંબર 4 જોઈએ, તમે તમારા મિત્રોને કઈ રીતે મદદરૂપ થાવ છો? તો જોઈએ, હું મારા મિત્રને અભ્યાસમાં મદદ કરું છું. તેની પાસે મોબાઈલ ન હોવાથી હું ઓનલાઈન ક્લાસ આવે ત્યારે મારા ઘરે મિત્રને બોલાવું છું, અને કોઈ સ્ટેશનરી ઘટે તો એની પાસે તો હું તેને આપું છું. આ રીતે મદદ કરું છું. પ્રશ્ન ચાલો જોવો, વિવિધ ધર્મના પ્રતીકો અહીંયા દોરવાના છે. અહીંયા મેં મારી રીતે પ્રતીકો દોર્યા છે. અહીંયા હિન્દુ ધર્મ દોર્યું છે, અહીંયા ખ્રિસ્તી ધર્મ દોર્યું છે, અહીંયા શીખ ધર્મ દોર્યું છે, અહીંયા પારસી ધર્મ દોર્યું છે, ઇસ્લામ ધર્મ દોર્યું છે, જૈન ધર્મ દોર્યું છે, બૌદ્ધ ધર્મ દોર્યું છે અને શિંટો ધર્મ દોર્યું છે. તમે પણ આજે દોરી શકો છો. પ્રશ્ન 5 જોઈએ, નીચેના શબ્દનો અર્થ બતાવતા શબ્દો કાવ્યમાંથી શોધીને લખવાના છે. તો ઉદાહરણ, નમસ્કાર તો વંદન, તો કલ્યાણકારી તો શુભ, પૈસાદાર તો તવંગર, સરખું તો સમાન, સર્વ તો સૌ, ઉપાસના તો પ્રાર્થના. પ્રશ્ન જોઈએ 6, અહીં આપેલ શબ્દ જોડકું વાંચો અને સમજો. આ શબ્દો બોલાય છે સાથે પણ પરસ્પર વિરુદ્ધ શબ્દો છે. આવા બીજા શબ્દો શોધીને લખવાના છે. કયા કયા? તો ઉદાહરણ, આવક જાવક, તો આજકાલ, આગળ પાછળ, નફો નુકસાન, દેશ વિદેશ, લેણ દેણ અને સુખ દુઃખ. આ રીતે તમે લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ રીતે જે કદમ નંબર 2 છે, એ કદમ નંબર 2 આપણે અહીંયા એનો વિડીયો પણ સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ. જો આ તમને વિડીયો ગમે હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો, અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી, અને આવા અવનવા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેવી આવશ્યક છે.